બેનો ને ભાઈ, અમે આવતા ત્યારે ટ્રાફિક હતો, ભાઈ ને કીધું તમે આમ લાગો છો પોલીસ જેવા, ધોકો લઈને ઉતર્યો, હાશે ટ્રાફિક હટી ગયો, ખોટી દીધી સુખાભાઈ, સુખાભાઈ ને કીધું આ લાકડી પોલીસ ની છે, ઉતરો તમ તારે, હું કહું હામાં ઓરિજિનલ ન આવી જાય એ ધ્યાન રાખવું. આપણે ગુજરાતમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા, બધા વાતો કરતા હતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, ગામડાના ભાભા કે ઓરિજિનલ કેદી આવશે, એટલે મૂળ વાત મૂળ વાત મૂળ વાત બેનો ને બે જણા ન ઓળખે ગયા, બે જ વ્યક્તિઓ, કોણ? એક પરણેલા, એ આખી જિંદગી ઓળખી જ ન હોય ક્યાં, અને એક કુવારા, નથી ઓળખ્યા ત્યાં પણ હાટું તોડે, ઓળખી જાય એને ભેગ પહેરી લીધા યાર, હે કે સંસાર જેમાંથી ઉત્પન્ન થયા છે એમાં શરીરને પાછું નથી જવું, સમાજના કલ્યાણ માટે જવું છે. એટલે બહેનો 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 ભેગા થાય જયારે એ જે આમ બે આમ, અને પછી જે વાતો કરે એ તો સાંભળવા જેવી હોય, એમાં એક વાત તો કરે જ કહી જાય, કહી દઉં કહી દઉં, બેનો વાંધો લઈને મારો બાપ, હું પછી કહું તમને જવો, પણ આમ બેન વાતો કરે ત્યારે એક વાત તો કરે, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં, અને હકીકત હું તમારી ભેગો છું નથી, આપણામાં આપણામાં બુદ્ધિ હોય તો સાંભળી ઘોડે સડીને જાય, પતિ પત્ની બે ઝઘડતા થાય એટલે એનો પતિ બોલ્યો એ મારી સામે બોલતી નહીં, હું કઈ તારથી ડરતો નથી, હા, ત્યારે એની પત્ની કીધું હું નથી ડરતો, હે ખાલી સંબંધ કરવા વેહવાળ કરવા સંબંધ કરવા આવ્યો, તેથી 500 જણા લઈને આવ્યો છો, જાન લઈને આવ્યો તેથી 500 જણા આવ્યો છો, હું એકલી બેહી ગઈ છી, અને અત્યારે તું તારા કુટુંબ ભેગો રહે, હું એકલી રહું છું, હું નથી પીતો. હમણાં ગીરમાં એક સરદારજી ફરવા આવ્યા, ગીરમાં લગભગ સિંહ કોઈથી માણસ ખાય નહીં, ઘાયલ કર દે પાડી દે એમ તો, અને ઓલામાં પછી કહ ન હોય તો એ કરીને ટફ દઈને ભૂયો જાય સાહેબ, નહીં તો પછી કાળજા ઉપર આધાર ને ભાઈ, પણ એ મારીને હાલતો થઈ જાય, સિંહ માણસને ખાઈ ગયો એવો દાખલો જ નથી અત્યાર સુધીનો રેકોર્ડ છે, કે માણસને જમી ગયો હોય હાવજ એવો દાખલો જ નથી. એક ભાઈ મને પૂછ્યું, મને કે ભાઈ માણસને કેમ સિંહ નહીં ખાતો હોય, મેં કીધું ઓળખે કે આ કંઈકનું ખાઈને આવ્યો એમાં આપણે એને હું ખાવો, ભાગો ભાગો આ પેટ બગાડશે, રામ રામ કરો, એને કહેતા પાડો હારો, ભણનો દીકરો ઠેઠોથી અડીખમ તો ખરો, જન્મે તોય પાડો ને મરે તોય પાડો ને, માણા તો કાકીડા ઘોડે કલર બદલ્યા કરે છે, ટેજ ઉપર કાંઈક હોય, ટેજથી હેઠોય કાંઈક હોય, અને ગાડીમાં તો હાવ કાંઈક હોય. પણ સરદારજી આવ્યા ને તો સિંહ ઉલાળી ગયો, મારા અંબોડી હોતા ખાઈ ગયા, કડું કાંગશી કટારી કાંઈ વધવા જ ન દીધું, ગળી ગયો કાળ 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 કાળ. પછી બધા સિંહ ભેગા થઈને ઘઘલાવ્યો, અને કે તારા ડોહા ફરવા આવ્યા હતા, અને આ સૌરાષ્ટ્રની ભૂમિ ભલામણા મહેમાનને માન દેવું જોઈએ, એટલે તે ઉલાળી નાખ્યા. તો બોલો સિંહ બોલ્યો કે માણા પંજાબી ખાય તો મારે ઘરે પંજાબી ખાવું જ નહીં, એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં કીધું ને, પહેલાં નાના હતા જ્યારે આમ ને આવી બધી વાતો કરતો હતો, અને હકીકત હતા ને નાના હતા મજા જ આવતી ને, રે તમને કહું વગર પૈસે નાકમાં લઈ લેમ્પ થતા. બેનોને એક વાત કહી દઉં, પાણીપુરી ખાવા ગયા ને એક બેન, બેનું બહુ પાણીપુરી ખાઈ, અને ઓલા અલગ અલગ શું કહે ને ફ્લેવર, અલગ અલગ ફ્લેવર બધા અલગ અલગ પાણીમાં, તે બેન ને મળે ત્રણ ચાર ઓલામાં લઈ ઓલો પાણી નાખે, અને ડીશમાં જે ડીશમાં મૂકે નહીં તા તો બેન જેમ કુકડો જવા ગળે એમ ફળક થઈ ગયો, દાંત હું પણ કાઢતો, આવા હું લખણ પાણી પૂર્યું નથી ભાવ્યું. એક છોકરાને સાહેબે પૂછ્યું, અડધી હોય તો આખી કહેવાય હું, તક પૂરી, અડધી ખાઈ જાવ તો કહેવાય તો પૂરી જ ને. માં સરસ્વતી યત કરતી છે ત્યારે આવો આનંદ આવતો છે,
નહીતર તો આ લોકડાઉન ગયું તો આ બધા ઓનલાઈન ભણાવતા હતા. ઓનલાઈન હાલતું હતું ને બહેનો, અને બહેનોનો મોટો ફાળો છે ઓનલાઈન ભણાવવામાં, કારણ કે ઘરે છોકરા એની જ પાસે હતા. શું મોકો મળ્યો બહેનોને છોકરા રમાડવાનો, હે? અને વીડિયા એવા આવતા બહુ સરસ. એક છોકરાને એના વાલી ઘરે ભણાવતા હતા કે ઓનલાઈન આજે શું શીખ્યો, તો કે એકલા શીખ્યો, એકલા. બરોબર શબ્દ પકડજો, એકલા શીખ્યો. બોલ જઈ, એકડે એક, બગડે બે, તગડે ત્રણ, સગડે ચાર, પાંચડે પાંચ, સગડે છ, હાતડે હાથ, સુડતાલી સુધી વયો ગયો. હળંગો સુડતાલી, કડકડાટ બોલ, સુડતાલી થી સીધો સોર્યાસી આવી ગયો. સોગડે સાગડે સુડતાલી, આટલે સોગડે સોર્યાસી. અને એના પપ્પા કે પણ એ છોકરા ઉભર ઉભર, સુડતાલી પછી અડતાલી, ઓગણ પચાસ, નહીં મારા સાહેબ ખોટું ભણાવે જ નહીં. અમારા ત્રંબક સાહેબ હતા ભણાવવામાં, ઓનલાઈન હતા, કોઈ દી ખોટું ન ભણાવે. અને બાળકને ગુરુ પર આ ભરોસો હોવો જ જોવે, તે ખોટું ન ભણાવે. અરે કે પણ ખોટાના દીકરા, સુડતાલી પછી સોર્યાસી ન આવે, નહીં હું ઓનલાઈન ભણ્યો છું, એમાં ખોટું હોય જ નહીં. આખું ઘર સાહેબ પાસે આવ્યું કે સાહેબ સુડતાલી પછી સીધું સોર્યાસી, અને અમે શીખવાડીએ તો અમારું માનતો નથી, કે એમાં તમારા છોકરાનો વાંક નથી, તો નેટનો વાંક છે. નેટ, આ નેટે ઘણાને મેટ કરી નાખ્યા છે. હા અમુક તો હા મેટ, મેટના પેટના જો ને બેઠા બેઠા આમામ જ કરતા હોય. આમ કરે ત્યારે શું હોય છે એમાં, આમ હાથી જ આમ રણ જોતો હોય. આવું તીન પતિમાં થતું, એ ત્રણ પાના ખોલતે જરા